કે કોઈ પણ ધર્મ હિંસા સુધી તમને લઈ નથી જઈ શકતો. ભારત એ વિવિધ ધર્મને અપનાવતો દેશ છે. અહીંયા દરેકને પોતાની ધર્મ પ્રમાણે અને પોતાના ધર્મ પ્રમાણે પોતાની ધાર્મિક વિચારધારા સાથે જીવવાની છૂટછાટ આપવામાં આવેલી છે, પરંતુ કોઈ પણ ધર્મ ક્યારે પણ હિંસા નથી આપી રહ્યો. આજે પંજાબ અને હરિયાણાના રાજમાર્ગો ઉપર ડેરા સચ્ચા સોદાના સમર્થકો કહેવાતા ભક્તો એ વચ્ચે અંધ અને અંધવિશ્વાસ અને વિશ્વાસ વચ્ચેનો જે ભેદ હતો એ ઓળંગાઈ ગયો છે. અને ભક્તો અત્યારે પ્રશાસન પર હુમલો કરી રહ્યા છે, મીડિયા કર્મીઓને નિશાન બનાવી રહ્યા છે, પોલીસ પર હુમલો થઈ રહ્યા છે, જે દેશને ચલાવી રહી છે એ ન્યાયપાલિકા ઉપર હુમલો થઈ ગયો છે. પંચકુલા અદાલતની હું વાત કરી રહ્યો છું કે જેણે બાબા રામ રહીમને આરોપી ઠેરવ્યા છે અને 28 ઓગસ્ટે આનો ચુકાદો આપવાની છે, એ કોર્ટ ઉપર બાબાના સમર્થકોએ હુમલો કરી નાખ્યો છે. અને આ અંગે અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે સામાજિક કાર્યકર રુજાન ખંભાતા, જે જણાવશે કે ધર્મ ખરેખર શું છે, ધાર્મિક વિચારધારાનો વ્યક્તિ કેવો હોવો જોઈએ અને ડેરા સચ્ચા સોદા એ હકીકતમાં કયો ધર્મ છે અને શું શીખવાડે છે. રુજાનજી, આપનું સ્વાગત છે. બાબા રામ રહીમની વાત થઈ રહી છે. 2002માં તેમના ઉપર યૌન શોષણનો આરોપ મૂકવામાં આવ્યો. 15 વર્ષનો સમય નીકળી ગયો છે એટલે તમે થોડી ન્યાયપાલિકા ઉપર ટિપ્પણી કરી શકો છો, જે આપણે કરવી પણ નથી અને કરી પણ નહીં શકાય, મર્યાદાઓ નડતી હોય છે. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે ધીમી પરંતુ મક્કમ ગતિએ આ મામલો આખો અદાલતમાં પહોંચ્યો અને બાબા રામ રહીમ અત્યારે જેલના હવાલે થઈ રહ્યા છે. અત્યારે હરિયાણા અને પંજાબ છેલ્લા 72 કલાકથી પ્રશાસન જેને લઈ અને ટેન્શનમાં હતું એ પળ આવી ગઈ કે રામ રહીમને જ્યારે સજા ફટકારવામાં આવશે ત્યારે કાયદો અને વ્યવસ્થા શું થશે, એ વાતની આપણે ચર્ચા પછી કરીએ. પણ સૌથી પહેલી વસ્તુ મારે તમારા થકી એ જાણવી છે, કોઈ પણ ધાર્મિક વિચારધારાનો વ્યક્તિ હરિયાણા અને પંજાબના રાજમાર્ગો ઉપર અત્યારે તમને દેખાઈ રહ્યો છે? ના, સૌથી પહેલા તો બધા અહીંયા કહે છે કે એના બહુ બધા ફોલોઅર્સ અનુયાયી છે ને બ્લાબલા લાખો ને કરોડો. તો ફર્સ્ટ ઓફ ઓલ ફોર્મસિંગ તમે અહીંયા જુઓ નગર, આ 3 દિવસથી હું તો આ તમાશે ટીવી પર જોઈ રહી છું જે મીડિયા કર્મી આટલી મહેનતથી 24 કલાકના કવરેજ કરી રહ્યા છે, બિચારા ઉપર અત્યારે માર પડી રહ્યો છે. તો જયારે એ લોકોએ બધી બહેનોની ટોલી બેઠી હતી, ભાઈઓની ટોલી બેઠી હતી, તો પૂછ્યું કે ભાઈ તમે કેમ આયા છો, તો લોકોને ખબર નહીં. પછી કોઈ કે બોલ્યું પપ્પાને મળવા, એટલે પછી બીજી બધા ચાલુ કર્યું પપ્પાને મળવા દર્શન કરવા, પપ્પાને મળવા દર્શન કરવા. પછી કોઈ કે કહ્યું કે ના, બીજાને પૂછ્યું, ત્રીજાને કોઈને પૂછ્યું, તો કોઈકને કંઈક સૂજ્યું તો કહે કે અમારો ધર્મ પ્રોબ્લમમાં છે એટલે નહીં આવ્યા છીએ. એટલે જસ્ટ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે જે આ દે ડોન્ટ ઇવન નો, આ બધા આપણને ખબર પડી જાય. આપણી કોમન સેન્સ કહે છે, તમે જોશો કે ભાઈ વી આર ઓલ પેડ પીપલ. બીજું પણ કે આટલી મોટી સંખ્યામાં જયારે લોકો આવ્યા છે, મને બહુ સરપ્રાઇઝિંગ લાગે છે કે તમે આ ઘણા ધર્મગુરુની વાત કરતા હોય સો કોલ, ને આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. તો ધીઝ આર બટ દેટ સો દેખાઈ રહ્યો છે કે ધીઝ આર ઓલ પેડ પીપલ, કે આ લોકોને પૈસા આપીને બોલાયા છે. બીજું તમે જોશો તો આ લોકોના આખા ભંડારાઓ ખુલી ગયા છે, ખાવા જમાડવાના, પાણી, પછી મને કેટલા સુધી કહ્યું કે ચાર્જરો બી પ્રોવાઈડ થાય છે તાકી એ લોકો ફોન ચાર્જ કરી શકે. એટલે જસ્ટ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે અત્યારે આજે તમાશો થઈ રહ્યો છે. કાલે રામ રહીમ કે હું એક મેં શાંતિ જાળવો, મેં અકેલે જાઉંગા ઓર મેં સુનુંગા. અરે તો ભાઈ તારે જવાનું હોય તો તારે 200-300 ગાડીઓ કાફલો લઈને જવાનું હોય ભાઈ તારે. અને જે રીતે બીજી વાત જે મને સખત એના પર એ તો બધાનો છે કે બે દિવસથી 144 કલમ લગાવી. 144 નો મતલબ એ કે ચાર લોકોથી વધારે ભેગા ના થવા જોઈએ, કંઈક હાથમાં દંડા પુંડા ના હોવા જોઈએ. અહીંયા તમે જોતા છો 144 કલમનો પૂરો ભંગ થયો. અને મને યાદ છે, મને 8 માર્ચે વુમેન્સ ડે ના દિવસે એક નાની બાઇક રેલી કરવી હતી, 100-200 બાઇક બહેનો અમે ચલાવત, તો મને પોલીસે નો પરમિશન આપી. કારણ કે કહે કે ભાઈ આ તો શું કહેવાય 144 લાગી છે ને વી હેવ ટુ રિસ્પેક્ટ. એટલે મને પ્રોબ્લેમ એ છે કે મને કે આપણે બધાને પ્રોબ્લેમ છે કે જયારે આટલું મોટું થઈ રહ્યું છે તો આપણું ગવર્નમેન્ટ શું કરે છે. એટલે હું હંમેશા કહું છું કે જયારે તમે રિલિજિયસ ગુરુની વાત કરો છો, દેર ઇઝ ઓલવેઝ અ નેક્સસ બિટવીન ધીસ. એને તો રિલિજિયસ ગુરુ છે કે નહીં તો ભગવાન જ જાણે, કારણ કે લોકો તો અડધા તો લોકો પોતાના ટ્વિટર અકાઉન્ટ પર બધા લખે છે કે એ તો પેલું શું કહેવાય એક્ટર બી છે ને સિંગર બી છે ને શું કહેવાય સ્પોર્ટ્સમેન બી છે ને ભગવાન જાણે બધું શું શું છે. એટલે પણ બીજું આ સબ પૈસા બોલતા અત્યારે એ દેખાઈ રહ્યું છે. અને દેર ઇઝ અ સ્ટ્રોંગ નેક્સસ, આઈ રિપીટ, કારણ કે મને આપણે ઇન્ડિયાના પોલીસમેનો પર ભરોસો છે, મારી ગવર્મેન્ટ પર બી ભરોસો છે કે અગર એ ચાહતે, અગર ધ ગવર્મેન્ટ એન્ડ ધ પોલીસ ઇફ ધ રિયલી વોન્ટેડ, કે પોલીસ તો અનફોર્ચ્યુનેટલી પપેટ બની ગઈ છે, પણ અગર ગવર્મેન્ટ ચાહતે તો આ 3 દિવસથી આપણે લોકો જે ભરાવને થાય છે એ તો હું તો મારે તો કહેવું છે કે આજે ગવર્મેન્ટ ઇઝ રિસ્પોન્સિબલ. અત્યારે આજે બધા મોત થયા છે, પેલા રામ રહીમ નથી રિસ્પોન્સિબલ, ગવર્મેન્ટ રિસ્પોન્સિબલ છે કે એ લોકોએ અહીંયા બધાને ભેગા કેમ થવા દીધા. અને કાલે કોર્ટે બી ફટકાર કરી, આજે બી કોર્ટે એટલા સુધી કહ્યું કે હવે કોર્ટ કંટાળી ગઈ,
જ્યુડિશિયરી કે કે હવે ભાઈ તમે હથિયારો ઉઠાવો, એટલે શું કે જરૂર પડે તો લાઠી ઉઠાવો, સ્મોક બોમ્બ ઉઠાવો, કરો. કારણ કે જે રીતે એ લોકોને ભેગા થવા દીધા, એટલે અત્યારે આજે તમાશો જોઈ રહ્યા છે આપણે, ઇટ ઇઝ બીકોઝ ઓફ ધ લેપ્સ ઓફ ધ ગવર્મેન્ટ. ને ગવર્નમેન્ટનો લેપ્સ કેમ થયો? પ્લીઝ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે ધેર ઇઝ સમ નેક્સસ. ના તો આપણી ગવર્મેન્ટ જે આપણે અત્યારે આટલી મોટી મોટી વાતો કરી રહ્યા છીએ, આપણે આગળ તરફથી વિકાસ પર જઈ રહ્યા છે, અને આ તો આપણે 10 કદમ પાછળ કે આખા ઇન્ડિયામાં આવે વર્લ્ડ ઓવરમાં આવું નાક કપાઈ ગયું કે એક બાબો, સો કોલ્ડ બાબો, જેને આખી આટલી બધી પ્રજા ઉભી રહી છે પ્રોટેક્ટ કરવા રેપના કેસમાં. મને તો સાચું કહું તો શરમ આવી રહી છે. તારી વાત સાચી છે, પણ અહીંયા શરમની સાથે સાથે એક અભિનંદન પણ આપવા જોઈએ કે ગુજરાતની અંદર એવા પણ ધર્મગુરુઓ છે કે જે કાળા ચશ્મા પહેરીને રામકથા કરતા હોય છે, અને તેમના ઉપર આરોપ લાગે છે કે તે કથામાં શ્રવણ કરવા આવેલી મહિલાઓને જોવે છે, એટલે કાળા ચશ્માનો દુરુપયોગ કરે છે. અખબારના આ અહેવાલ પછી એ તરત જ કાળા ચશ્મા દૂર કરી દે છે. એટલે એવા ધર્મગુરુઓ ગુજરાતમાં છે, એટલે એવા ધર્મગુરુઓનું અત્યારે આભાર વ્યક્ત કરું છું. અને સૌથી મહત્વની વાત એ છે કે આપે જે કીધું કે ડેરા સચ્ચા સોદા, એક બાબાને પ્રોટેક્ટ કરવા માટે આજે લોકો રોડ ઉપર ઉતરી આવ્યા છે. હું માનું છું આ વાતને તમારી. સૌથી મહત્વની વાત જે અત્યારે મને ફ્લેશ થઈ રહી છે કે ડેરા સચ્ચા સોદા એક ધાર્મિક પંથ છે. ધાર્મિક પંથના નામે ફંડ આવતું હશે કે ધાર્મિક પંથના નામે ત્યાં ધાર્મિક વિધિ થતી હશે એવું અત્યારે આપણે માની લઈએ છીએ. પણ આ ધાર્મિક પંથ તમને લઈ કઈ બાજુ જઈ રહ્યો છે એ તમે અત્યારે દ્રશ્ય પર જોઈ શકો છો. મને ખાલી રુજન તમે એક જ વસ્તુ કહો, શું કોઈ પણ ધર્મ હિંસા શીખવે? ના, બિલકુલ નથી શીખવતો. તો ધર્મમાં આપણે ધર્મ સાથે છે કે આપણને પીસ મળે, આપણને એ મળે કે આપણે અંદરની આપણી જે પોઝિટિવ એનર્જી બહાર નીકળે અને આપણે લોકોને પીસ પ્રોસ્પેક્ટિવમાં રહીએ અને લોકોને રાખીએ. આ ધર્મનું પહેલું જ્ઞાન આ આવે છે. અત્યારે આજે ધર્મનું આ તો જ્ઞાન જ નથી, આ તો ટોટલ અગેન્સ્ટ ધર્મ છે. અને બીજી વાત કહી દઉં કે અત્યારે આજે તમે તમાશા જોઈ રહ્યા છો આ બાળવાનું બાળવાનું, તમને શું લાગે છે કે આ બિચારી બહેનો કરી શકે? આ ગામડાની ને ક્યાંથી બહેનો આવી હોય, યા તમને શું લાગે છે આ બિચારા ભાઈઓ પડી શકે? આ તો 200-500 પેલા મિસક્રિએટન છે ને, કારણ કે બાબાની પોતાની એક આર્મી બી છે. અગર લોકોને ના ખબર તો કહી દઉં કે બાબાની પોતાની એક આર્મી બી છે, અને એ આર્મીના આર્મી એટલે સોકોલ આર્મી કહેવાય, એ લોકોને મોકલો ને ડોકલામી બોર્ડર પર મોકલો ને જો એની રહી કેવી હાલત થશે, કોઈ જશે બી નહીં. એવી આર્મી છે અને એ અત્યારે નિર્દોષ લોકોને એ લોકો પર વાર કરી રહી છે. તમારે જે નિર્દોષ મીડિયા પર્સન તો વાર કરી લે છે, શરમ આવી જોઈએ આવી આર્મીને. અને અત્યારે આ જે છે એ ધર્મની લોકોનો હેરાન કરવાનો આ પેટો છે. અને એટલા માટે એટલે તો તમને ક્યારની કહી રહી છું કે આવર ગવર્મેન્ટ ઇઝ એટ ફોલ્ટ કે ધે ડિડન્ટ સ્ટોપ ધેમ, અને હવે એના લીધે આપણે આ બધા હેરાન થઈ રહ્યા છીએ. ના તો અલ્ટિમેટલી આ કે એવી મોટી વાત નથી બી નહીં. ઇન ટર્મ્સ અગર જોવા જઈએ તો થેન્ક્સ ટુ જ્યુડિશિયરી, તમને આની થોડી સ્ટોરી કહી દો કે આ જે રેપના હતા, શું કહેવાય, ઇલ્ઝામો, એ 1999માં આ સાહેબે, આ આપણા બાબાએ આ બહેનોને સાધવી હતી, સાધવીઓને કહ્યું કે અમે તમને પ્યોરિફિકેશન કરીએ, ને પ્યોરિફિકેશનના નામે રેપ કર્યો. હવે જ્યારે રેપ કર્યો ત્યારે સાધવીઓ તો કંઈ દુબઈ દુબઈને ચૂપ બેઠી. પણ 2002માં કોઈકે નાનામાં પત્ર લખ્યો હાઈકોર્ટમાં, અને હાઈકોર્ટે સીબીઆઈને કેસ આપ્યો, ને એમાંથી આ બધું જે નીકળ્યું ને આપણે તો 15-17 વર્ષે જે બી થયું અત્યારે થયું. એટલે વોટ ધ પોઈન્ટ અબાઉટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ ઇઝ, એન્ડ આઈ એમ વેરી હેપી. ના તો મને તો બીક હતી સાચું કહું તો, ને અત્યારે કદાચ થઈ બી શકે કે પેલા સલમાન ખાન જેવું ના થઈ જાય, પણ નક્કી અત્યારે એવું દેખાતું નથી. અને કદાચ આનું લોર્ડ કેમ આની પર વધારે કહી શકે મારા કરતા, પણ આઈ એમ વેરી હેપી કે સત્ય ભલે બાબા, કારણ કે ઘણા બધા અત્યારે જોશો તો સોશિયલ મીડિયામાં બાબાના માળા જતો રહે છે કે બાબાએ આમ દીકરીઓ પેલી લીધી, દત્તક લીધી, ને આમ વિધવાઓને હેલ્પ કરી, અને આમ દારૂઓ છોડાવી, અને આ લાંઢાકડું ને પૂછ્યું. પોઈન્ટ અત્યારે એ નથી, પોઈન્ટ અત્યારે નથી, કારણ કે તમે જે સારું કામ કરશો તો તમને પુણ્ય મળશે, પણ તમે ખરાબ કામ કરશો તો તમને એની સજા બી તો મળવી જોઈએ ને. એટલે પોઈન્ટ અત્યારે કે તમે જે ખોટા કામ કરે એની સજા મળી. જેમ તમે સંજય દત્તના કેસમાં કરશો એ ભલે બેસ્ટ એક્ટર હતો, એને ખોટું કર્યું એટલે એને સજા મળી, સિમિલરલી સજા તો મળવી જ પડશે. ધીસ ઇઝ વોટ અવર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ અબાઉટ, ધીસ ઇઝ વોટ ઇન્ડિયા ઇઝ અબાઉટ, ધીસ ઇઝ વોટ ડેમોક્રેસી ઇઝ અબાઉટ. એટલે વી શુડ રિસ્પેક્ટ દેટ એન્ડ સી ટુ ઇટ. વી કેનોટ ટેક ધ વી આર કરન્ટલી પ્રેક્ટિકલી પંજાબ એન્ડ હરિયાણા ઇઝ ટોટલી ડ્રેન્સમ એટ એન્ડ સી દેટ સીઝ છે. લોકોને બી ખબર નથી પડી રહી, અને ગવર્મેન્ટ તો ભગવાન જ જાણે કયા હવે બધા મારફાટ ચાલુ કરીને હિંસા ચાલુ કરી. પહેલા હિંસા થતી હવે રોકવાનું ચાલુ કર્યું, પહેલાથી રોકે તો આવું આવું જોવું નહીં પડે. આપણે સૌથી મહત્વની વાત એ કે અત્યારે ધ્યાનતરી આવી છે, 2 દિવસ પહેલા અદાલતે ડીજીપીને કડક શબ્દોમાં કીધું હતું કે એક પણ વ્યક્તિનું મોત થયું અથવા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી તો તમને બરખાસ્ત કરી દેવામાં આવશે. અત્યારે સત્તાવાર રીતે એક વસ્તુ જાણવા મળી છે કે હિંસાના જે બનાવ બની રહ્યા છે પંજાબમાં બની રહ્યા છે, હરિયાણામાં બની રહ્યા છે, એમાં 3 વ્યક્તિના મોત નીકળ્યા છે. 3માંથી હવે 6 પણ થઈ રહ્યા છે. સામે સ્ટુડિયોમાં છીએ, વધારે અપડેટ અમારી પાસે જો આવ્યા નથી આવી રહ્યા છે, પરંતુ 6 વ્યક્તિના જયારે મોત નીપજી ગયા છે તો સવાલ એ આવે છે કે ડીજીપી
ફરી આ પદ ઉપર તૈનાત રહેશે કે નહીં રહે. અને હું એક વસ્તુ રુજાન તમને ખાસ કહી દઉં કે જે પ્રમાણે અત્યારે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉદભવ્યા છે એ પછી આ ડીજીપીએ ત્યાં રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ એ તો દરસો કોઈ નક્કી કરવું જોઈએ. તમે શું કહી રહ્યા છો? સૌથી પહેલા તો ડીજીપી શું કહેવાય, અંદર ડીજીપીએ બી કદાચ એ આઈ ડોન્ટ નો, બટ એ કદાચ કરવા બી માગતો તેના હાથ બંધાયેલા હોય. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ દેટ આ બધા તો પપ્પુ છે, પપેટ છે, તમે એ સમજો. અને હા, એ ખરી રીતે પપેટ ના બનવું જોઈએ, કારણ કે સંવિધાન એ લોકોને એ આપે છે, શું કહેવાય, પ્રોટેક્શન આપે છે કે તમે પપેટ બને. આ બધા પપેટ બની જાય છે પોલિટિશિયનો પાસે, બરોબર. હવે આ ભાઈ ને હાઈકોર્ટે ફટકાર લગાડી છે, બધું ઠીક છે, મારા માટે ઇમ્પોર્ટન્ટ નથી. ભાઈ છ જાન તો ગઈ ને, છ લોકોએ તો કહ્યું ને આટલી, જે તમે માલ મિલકત જાનહાનિ તો જો કેટલી થઈ રહી છે તમે એ જુઓ. અત્યારે બધાની લાઇટો બંધ કરી દીધી છે, ઇન્ટરનેટ બંધ, ડેટા બંધ, મોબાઈલ બંધ, આટલું આટલા હદ સુધી થઈ રહ્યું છે. હવે એક માથું પડે કે ના પડે શું ફરક પડે? તો પેલો નિધિ તો એનો તો એનું પેન્શન ને બધું નિવૃત્ત આરામથી લઈ લેશે, તો એને કશું થવાનું નથી, એને ટર્મિનેટ કોઈ કરવાનું નથી. એટલે જે પોઈન્ટ ઇઝ અત્યારે દેટ કે ડીજી થવું જોઈએ, રાઈટ, સાચી છે. લેટ અસ પુટ એન એક્ઝામ્પલ ટુ દેટ, એમ ના નથી કહેતી, પણ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે થયું થયું કેમ? Why we played a puppet in the hands of Ram Rahim? This is my major question. ને મને એઝ એન ઇન્ડિયન આજે મને શરમ આવી રહી છે કે મારું દેશ જે આટલું ખૂંખાર વર્લ્ડમાં અવાજ કરી રહ્યું છે, મારી પોલીસ જે બેસ્ટ પોલીસ આફ્ટર આઈ થિંક પેલી લંડનની પોલીસ, અરે યુકેની પોલીસ કથી ઘણા છે, એ આવી આવું આવું પ્રદર્શન કરે છે. મારી આર્મી જે આટલું સારું કામ કરે છે, એને એ લોકો બિચારા કેટલા, અત્યારે આર્મી બી હાલત ખરાબ થઈ ગઈ છે ઇન ટર્મ્સ ઓફ કે કરે શું, કારણ કે સિવિલિયન્સ છે. આર્મીને તો ત્યાં પ્રોબ્લેમ થાય છે, અગર સામે દુશ્મન હોય તો લે દે ચાલુ થઈ જાય, પણ આ તો સિવિલિયન્સ છે, તે લોકોએ કેટલું રિસ્ટ્રિક્શનમાં કામ કરવું પડી રહ્યું છે. ડેરા સચ્ચા સોદાની વાત ચાલી રહી છે. થોડુંક મારે તમને ઇતિહાસ બતાવી દેવો જરૂરી છે. 25 વર્ષ પહેલા આ પંથ અમલમાં આવેલો છે, અસ્તિત્વમાં આવેલો છે, અને જ્યારથી બાબા રામ રહીમે આ પંથની કમાન સંભાળી છે ત્યારથી જ તે વિવાદમાં રહ્યા છે. સૌથી પહેલા જમીનના વિવાદમાં રહ્યા હતા, ત્યારબાદ એક સાદલીના ભાઈની હત્યાનામાં પણ બાબા રામ રહીમનું નામ આવેલું. તે વાત અલગ હતી કે બાબા રામ રહીમ સુધી કાયદો પહોંચ્યો નહોતો. ત્યારબાદ તેમની સામે યૌન શોષણના પણ આરોપ મૂકવામાં આવ્યા હતા, અને આ આરોપ એક નાનામાં પત્ર થકી આવેલા હતા. અને દેશની જે સર્વોચ્ચ તપાસ એજન્સી કહી શકાય છે તે સીબીઆઈને તપાસ આપવામાં આવી હતી. તપાસ એટલા માટે આપવામાં આવી હતી કે એક પંથનો સવાલ હતો, એક ધાર્મિક ધર્મગુરુનો સવાલ હતો. તો ધર્મગુરુનું નામ જ્યારે યૌન શોષણ સાથે જોડાઈ રહ્યું છે, આસારામે તો પહેલા ભૂમિકા બાંધેલી જ છે, એટલે વધારે વાત કરવાનો બહુ આપણને અગવડતા નહીં રહે. પણ જ્યારે કોઈ ધર્મગુરુનું નામ યૌન શોષણ સુધી પહોંચી જાય છે અથવા એ કૃત્ય સુધી પહોંચી જાય છે, તો જેમ તમને શું લાગે છે, એવા કયા કારણો છે કે વૈરાગ છોડી અપનાવી લીધો છે, સંસાર છોડી દીધો છે, મોહ માયાથી હું મુક્ત છું, કામ ક્રોધ લોભ મોહ માયા આ જે પાંચ તત્વો તમને જકડી રાખે છે, સતત અમારા તબે ધાર્મિક પુરુષો હોય કે પુસ્તક હોય તમને કહે છે કે આ બધામાંથી તમારે મુક્ત થવાનું છે કેમ કે તમે એની વચ્ચે છો, આ બધું છોડી અને ભગવાન પહેરી અને હું ધર્મગુરુ બની જઉં અને એ પછી મારી સામે આ આરોપ નાખવામાં આવી ગયા છે, તો આ બે મુક્તાના જ્યાં સુધી પ્રજામાં કે ભારતની અંદર આવા ધર્મગુરુઓ હશે છે તો આપણો દેશ ક્યાં જશે? અને આ ધર્મગુરુઓ આ રામના બહાને કામ આ જે લીલા કરી રહ્યા છે એની પાછળના તમારા દ્રષ્ટિકોણથી કયા કારણો છે? સૌથી પહેલા તો આ જે સોકોલ ધર્મગુરુઓની આપણે વાત કરીએ છીએ, આ બીને બીજા બીજે આપણે બધાને ખબર છે, તો અલ્ટિમેટલી આ લોકોની આ જે અનુયાયી એટલે જ વધતા હોય છે, ટુ બી વેરી ઓનેસ્ટ. કારણ કે તમે શું વિચારો છો કે આ લોકો એટલા જ લીલા કરતા હશે? ડાઉન ધ લેવલ બીજા બી લીલા કરે છે, એ બી તમને કહી દઉં. ધેર ટ્રાય ટુ એન્જોય ધેટ પાવર ઓફ ધેટ ધેર ગુરુ, એન્ડ બાય ડુઈંગ એન્જોયિંગ ધેટ પાવર એન્ડ ડુઈંગ ધીસ રાસલીલા રામલીલા કહે જે બી બધી લીલા, બરોબર છે. એટલે અત્યારે એ લોકો માટે તમે એ ગલત ફેમીમાં ના રહેતા કે અહીંયા બધા પેલા હનુમાનના ભક્ત છે ને ધે ડોન્ટ બિલીવ ઇન ઓલ ધીસ. ઇનફેક્ટ વન ઓફ ધ રીઝન્સ કે ધર્મગુરુ, અત્યારે તમે ડિસ્કસ કર્યું કે ભાઈ ધર્મગુરુનો કોઈ ક્વોલિફિકેશન હોતું નથી, જેમ પોલિટિશિયનનું બી કોઈ ક્વોલિફિકેશન નથી હોતું. કોઈ બી પોલિટિશિયન બની જાય, તેમ બે બી ધર્મગુરુ બની જાય, જેને જ્ઞાન હોય કે ના હોય, બટ એની પાસે પૈસા હોય, એને સો કોલ્ડ એના આસપાસ બધા માણસો ફરતા હોય, એટલે ધીસ ઓલ થિંગ્સ કેન બી બોટ. એટલે અત્યારની તારીખમાં અનફોર્ચ્યુનેટલી થઈ એવું રહ્યું છે કે આપણે જે કહીએ છીએ ને કે આપણી ઇન્ડિયન્સ, વી ઇન્ડિયન્સ આર વેરી ઇમોશનલ ફૂલ્સ. હું ફૂલ્સ વર્ડ યુઝ કરીશ, કારણ કે આપણે આપણા ઇમોશન્સમાં એટલે તને જઈએ છીએ, લાગણીશીલોમાં એટલે તને જઈએ છીએ, સારી વાત છે, પણ લોકો આપણે એની રીતે મિસયુઝ કરે છે. એટલે થાય છે શું આમાં કે લેટ હશે કે આ સો કોલ ધર્મગુરુ, તમે કહો 25 વર્ષથી એમની આ દુકાન ચાલી રહી છે, તો એ લોકોને પોલિટિશિયન્સ હેલ્પ કરે છે. આ તમે આજ બાબાની વાત કરો, તેની પાસે કેટલા હજારો એકરની એની પાસે જમીનો છે, એટલે યુ કેન સી કે એ બધી જમીનો ક્યાંથી આવી, દાદાગીરીથી આવી, પોતાનું આર્મી રાખ્યું એટલે રોંગ કામ કરવાથી આવી, અને એ જ પૈસા એ પછી શું કરે છે ઘણા લોકોને, હવે એ બી કહી દઉં, બે ત્રણ રીતે એની જોડે લોકો જોડાય. એક તો પેલી સોકોલ અંધશ્રદ્ધાથી જોડાય, બીજું કે લોકોને ત્યાંથી દાણા પાણી મળતા હોય, કારણ કે તમે ઘણા લોકો
આસારામ બાપુના કેસમાં જોશો, નાના બી કેસમાં જોશો તો એ લોકોનું ઘર આનાથી જ થાય કે ચાલતું હતું. એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ સી એવરીથિંગ ઇઝ નોટ એવરીથિંગ ઇઝ નોટ ઓન આસ્થા બિલીફ એન્ડ ફેથ. Some things are also boiling down to money being given to them or they are being paid to do some activities. એટલે આ or some of the people are enjoying that power being associated with him. And in short, આ બધું મળી અને પોલિટિશિયનો એને વોટ બેંક તરીકે જોયે છે. એટલે આ તમે જોયું આખું 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 ચિત્ર, તમને ક્લેરિટી થઈ? એટલે આ ચિત્રથી એક વાત નક્કી છે કે આ લોકો તો બધા લીલા લે આપણા પૈસાને મોજ કરી લે, અલ્ટિમેટલી વી સિટીઝન્સ ઓફ ઇન્ડિયા હેવ ટુ સફર, જે આપણે અત્યારે થઈ રહ્યા છીએ. શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે એક પાતળી રેખા હોય છે. ધાર્મિક વિચારધારાનો વ્યક્તિ ક્યારે આ રેખાને ક્રોસ કરી નાખે છે, ઓળંગી નાખે છે અને ક્યારે એની શ્રદ્ધા અંધશ્રદ્ધા તરફ જતી રહે છે એ જોવું હોય તો અત્યારે તમારે પંજાબ અને હરિયાણાના રાજમાર્ગો ઉપર એક નજર મારવી જોઈએ. જવાની તો સલાહ હું આપીશ નહીં, કેમ કે ત્યાં પરિસ્થિતિ બહુ ખરાબ છે એટલે જવું જ ના જોઈએ. પરંતુ ટીવી ચેનલ થકી તમારે આ દ્રશ્ય જોવું જોઈએ કે શ્રદ્ધામાં રહેલો વ્યક્તિ અંધશ્રદ્ધા તરફ દોરાઈ જાય છે અને વિસ્સલોક ખેંચાઈ જાય છે. તો કયું એનું સ્ટેજ આવે છે, કયા સ્થાન ઉપર તે જતો રહે છે. પણ એક જાણીતા એક લેખક છે, મને અત્યારે નામ એમનું સજ્જનનું આવતું નથી યાદ, પણ એમણે બહુ સારી વાત કરી હતી કે ધર્મ માણસને બે જ વસ્તુ આપી શકે છે, યા તો એને બહુ ડરાવી શકે છે યા તો આતંકવાદી બનાવી શકે છે. અને અત્યારે તમે પંજાબ અને હરિયાણાના રાજમાર્ગો ઉપર જુઓ તો આતંકવાદી જ તમને દેખાશે. જરૂરી નથી કે તમારા હાથમાં AK-47 હોય ને ખભાની પાછળ તમારે બેગ લગાવેલી હોય જેમાં પાણીની બોટલ હોય ને ડ્રાયફ્રૂટ હોય, હેન્ડ ગ્રેનેડનો જથ્થો હોય, તો જ તમે સર્ટિફાઈડ આતંકવાદી છો. અત્યારે પંજાબ અને હરિયાણાના રાજમાર્ગો ઉપર જે અત્યારે કાયદો અને વ્યવસ્થાના ધજિયા ઉડાડવામાં આવી રહ્યા છે એ કૃત્ય માત્ર અને માત્ર આતંકવાદી જ કરી શકે, એ સિવાય અન્ય કોઈ ના કરી શકે. આ બાબતે તમે શું કહો છો? તમારી 100% સાચી વાત છે કે જે લોકોના માઇન્ડસેટ છે, એટલે હું ફરી રિપીટ કરું છું કે આ બધા લોકો નથી, કારણ કે આમાં જે બીજા ગામડાવાળા લોકો છે, જે નોર્મલ લોકો છે, જે ખાલી આમ જ ગયા હતા પપ્પાને મળવા, પપ્પાના દર્શન કરવા, એ તો બીજા ક્યાંક કદાચ મારે એવી ચિંતા છે કે એ લોકોની બલી ના ચડી જાય. સાચું કહું છું, કારણ કે જયારે આ સોકોલ્ડ નું આર્મી છે ને જે આ મિસક્રિએટન્સ છે, એ લોકો આ ટેન્શન ક્રિએટ કરવા માંગે છે ને હેરાન કરવા માંગે છે, એવા 5-25 જ લોકો હોય. કોઈ ક્યાંય બી તમે જોશો તો 5-25 લોકો જ ચાલુ કરે ને પછી બીજા લોકો જાણે કે લે કોઈ કેસ બસ સળગાવી તો બટ નથી કે બીજા 50 જણ ભાગવાના જ છે. પણ તમને એનો મતલબ એ નથી કે એ આતંકવાદ એટલે એ લોકો મિસક્રિએટન્સ છે. મિસક્રિએટન્સ તો પહેલા છે, પણ 5-50 એમાં એ લોકોને લઈને જશે જોડે, ને એ જે ટોલું છે એના લીધે શું થાય છે કે જ્યારે પોલીસને ખબર નથી કે આમાં મિસક્રિએટન્સ કોણ છે, એટલે પોલીસ તો બધાને અટકાવશે ને એટલે બધા પર લાઠીચાર્જ ચાલુ થશે. અને જેવા એ લોકો પર જે લોકો શું કહેવાય નિર્દોષ સોકળ છે પણ ત્યાં ભેગા થયા છે એટલે છે ને કોઈને કે દલાલીમાં હાથ તો કાલે હોંગે, એટલે હવે ત્યાં ઉભા છે તો એ લોકોને બી ચાર પડશે, એ લોકોને પડશે એટલે એ લોકો સ્ટોપ કરશે ને બધું. તમે સમજી લો કે આખી એક નેગેટિવ સાયકલ ચાલી રહી છે, કાસ્કેડિંગ ઇફેક્ટ ચાલી રહ્યો છે. એટલે જો પોઈન્ટ ઇઝ અત્યારે કે જે લોકો ત્યાં ગયા છે છોકરો, એ લોકોના પપ્પાને દર્શન કરવા જે પૈસા આપ્યા હતા એ લોકોને નહોતી ખબર, યા એ લોકોને ભાન બી નહોતું કે આટલા હદ સુધી થવાનું છે. જે ઓબ્વિયસલી ઇટ વોઝ લોજિકલ આ જ થવાનું હતું, કારણ કે જયારે અંદર દિલમાં તો પેલા રામ રહીમને બી ખબર હતી કે ભાઈ દોષિત થવાનું છે, તો જ એને આટલું બધું શક્તિ પ્રદર્શન કર્યું. અને ના તો એ લોકોને કોન્ફિડન્ટ હોત કે ભાઈ અમારો ગુરુ એકદમ ચોખ્ખો છે, પોસિબલ જ નથી અમારો ગુરુ કરી શકે આવું, તો એને આવું બધું તમાશાની જરૂર નહોતી. પણ તમાશા એટલો પ્રેશર કર્યું, એ લોકો આખી એકચ્યુઅલી જોવા જાય તો એ લોકો કંગારુ કોર્ટ જેવું કરી નાખ્યું, બનાના રિપબ્લિક જેવું કરી નાખ્યું કે ભાઈ આપણે પ્રેશર નાખીએ જ્યુડિશિયરીને. પણ જ્યુડિશિયરી અડીખમ ઉભી રહી, એના માટે આપણે હેડસોપ કરવાની છે. પણ હવે જોડે જોડે ગવર્મેન્ટ, પોલીસ તંત્ર, એડમિનિસ્ટ્રેશન, આજે આપણે ટીવી ચેનલો પર સ્ક્રીન્સ પર જે લાઈવ જોઈ રહ્યા છીએ એ પિક્ચર કરતા ભયાનક આમાં એ આવી રહી છે. શું કહેવાય ક્લિપ્સો બધી. સૌથી મહત્વની વસ્તુ ધ્યાન પર આવી છે કે પંચકુલા અદાલતે જે ચુકાદો આપ્યો હતો અને બાબા રામ રહીમને દોષિત ઠેર્યા, ત્યારબાદ પંજાબ અને હરિયાણાના રાજમાર્ગો ઉપર જે હિંસા ફેલાઈ હતી એ હિંસા હવે દિલ્હીમાં આવી ગઈ છે. દિલ્હીના 7 સ્થળો કે જ્યાં શીખ સમુદાય રહે છે ત્યાં પણ હિંસાના બનાવો બની ગયા છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તમામને શાંતિ રાખવાની અપીલ કરી છે, તો બીજી તરફ પંચકુલાના રેલવે સ્ટેશન અને તેની હોટલો તથા હોસ્પિટલોની અંદર પણ આગ ચાંપવાના બનાવ બની રહ્યા છે. અને આ જ કહી રહ્યા છે કે એક ધર્મ બીજા ધર્મને સ્વીકારતો હોય અથવા શ્રદ્ધાથી અંધશ્રદ્ધા તરફની યાત્રા જ્યારે પૂરી થતી હોય છે તો શું પરિણામ આવે છે. એક વસ્તુ ફરી મારે તમને રુજન પૂછવાની આવે છે કે જે પણ કોઈ ધાર્મિક લોકો હોય છે, હું એ વાતથી સહેમત નથી કે દરેક વ્યક્તિ સમસ્યાનું સમાધાન શોધવા માટે ધર્મ અપનાવતો હોય છે, પણ એ વાતને હું ચોક્કસપણે માનું છું કે સમસ્યાના સમાધાનની શોધમાં જ વ્યક્તિ સંત પુરુષ એટલે કે આવા ધાર્મિક વડાઓના સત્સંગમાં આવે છે કે એમના સમાગમમાં આવે છે. બીજું કંઈ થાય ના થાય,
પરંતુ જે ભી આવા ધાર્મિક વ્યક્તિઓના સંપર્કમાં તમે આવો તો સાચો હોય કે ખોટો, પણ આવનાર વ્યક્તિને એટલે કે જે સમસ્યા સાથે ગયો છે એને એક આરામ જરૂર મળે છે, શાંતિની અનુભૂતિ થાય છે, ભલે એને સમાધાન ના મળે એની સમસ્યાનો, પણ શાંતિની અનુભૂતિ થાય છે. આ શાંતિની શોધમાં જ તમે કોઈ ધાર્મિક સંપ્રદાય સાથે જોડાવ છો અથવા ધર્મ સાથે જોડાવ છો. હવે જો તમે શાંતિની શોધમાં ગયા છો તો આ રાજમાર્ગો ઉપર તમે આ રીતની હિંસા કઈ રીતે કરી શકો છો? આ પ્રશ્ન મને હજુ સુધી એનો જવાબ નથી. આ પ્રશ્નનો જવાબ એટલે નથી કારણ કે આ બંને આ જે આપણે જાણે કે હું પોતે ધાર્મિક છું, હું ગોડ ફિયરિંગ છું, મને કંઈક બી ખોટું કરું તો મને બીક લાગે કે ભાઈ ભગવાન મને પનિશમેન્ટ આપશે, યુ નો દેટ ઇઝ ગોડ ફિયરિંગ. ત્યારે હું આઈ સી ટુ ઇટ કે મારા એક્ટિવિટીઝ પોઝિટિવ હોય આમ તેમ, જે બી એકચ્યુઅલી જે ધર્મ રિલેટેડ આપણને જે શીખવાડ્યું છે ને જે જ્ઞાન છે ને જે સત્ય જ્ઞાન છે. પણ હવે આ કેસમાં શું થાય છે કે ધર્મને કઈ રીતે લોકો જોય છે, કારણ કે ધર્મમાં એ રીતે છે કે જબરજસ્તી ધર્મ બી કરાવવામાં આવે છે કે લોકો વિચારે છે કે ભાઈ અમે અમારા ધર્મને બચાવવા. શું તમે અત્યારે જોયું ઘણા ધર્મમાં મેં તમે જોયું છે, મને હસવું આવે છે આ પોઈન્ટ પર કે ભાઈ તમે માર્યું તો ધર્મને બચાવવા માર્યું. આ આ એવો તો કેવો તમારું ધર્મને બચાવવા માટે તમારે કોઈને મારવું પડે? પણ એટલે આ આજે પેલા બુદ્ધિ જે એને શું કહેવાય કઈ બુદ્ધિવાળા લોકો છે કે એ લોકો આખું આને આ જે ધર્મને છે એને મિસયુઝ કરી પોતાના ફાયદામાં કરી અને આ રીતે આ લોકો આવો દંગા ફસાદ ફેલાવી રહ્યા છે. એટલે તમારો જે પોઈન્ટ છે 100% રાઈટ કે આમાં આપણી બુદ્ધિ ના ચાલે, આમાં તો આ લોકોની જ બુદ્ધિ ચાલે અને અમે બુદ્ધિ ચલાવ જેવું છે નહીં, હર હરતું દેખાય છે, ઓપનલી દેખાય છે કે આ દાદાગીરી થઈ રહી છે, દંગા ફસાદ થઈ રહ્યા છે અને આપણે શું કહેવાય આપણે બધાને બાનમાં આપણી ગવર્મેન્ટને બધાને બાનમાં લેવાની કોશિશ થઈ રહી છે, ગભરાવાની કોશિશ થઈ રહી છે અને અલ્ટિમેટલી દે વોન્ટ ટુ પ્રૂવ દે વોન્ટ ટુ શો કે અમે અમારી પાસે સ્ટ્રેન્થ છે, અમે કંઈ બી કરી શકીએ. પણ ભાઈ એ લોકોને ખબર નથી કે તમારી દાદાગીરી એક લિમિટ કરો, તમે કરી રહ્યા છો, દેખાઈ રહ્યું છે, બધા હેરાન થઈ રહ્યા છે, સત્ય છે, પણ અલ્ટિમેટલી ધીસ ઇઝ નોટ ગોઈંગ ટુ ગો ફાર. કયા કારણો તમારા દ્રષ્ટિકોણથી મેં તમને પહેલા પણ પૂછ્યું હતું, મને ખબર નથી આ પ્રશ્નનો જવાબ હજુ સુધી મળતો જ નથી, એના કયા કારણો છે કે આ ધાર્મિક વડાઓ જે હોય છે એ યૌન શોષણ સુધી પહોંચી જાય છે? હા, એ તમને કહેતો આમાં બહુ વારે આમાં તો કશું બુદ્ધિ ચલાવવાની જરૂર જ નથી, આ તો બહુ સિમ્પલ આન્સર છે કે આ જે ધાર્મિક વડાઓ છે એમાં થાય છે શું કે જ્યારે એ લોકો આ ધર્મનો ચોલો પહેરે છે ત્યારે કોઈક બેન એ લોકો પાસે આવે, રાઈટ? મે બી ઘણી વાર એવું થાય કે જે બહેનો આવે છે, હું ખાસ બહેનો પોઈન્ટ ઓફ વ્યૂથી કપાત બે વાત આવે, બહેનો બી બે વાત હોય, પણ અત્યારે મેરીડ વુમન આવે છે, એના હસબન્ડથી કંટાળેલી છે, ઘરમાં ડોમેસ્ટિક વાયલન્સ છે, યુ અન્ડરસ્ટેન્ડ ઓલ દેટ, રાઈટ? આ બધું નાટક ચાલે છે એટલે પેલો આવે છે ને પેલો બાબો એને બેટા કરે છે, શાંતિ કરે છે, એટલે એને ગમવા લાગે છે, કારણ કે કોઈ પુરુષ એની જોડે આટલું સરસ વાત કરતું એના ઘરમાં તેના હસબન્ડને કરી નથી ને આ પુરુષ એની જોડે સરસ વાત કરે છે અને પાછું ગુરુ છે એટલે શી ફીલ્સ કે શી સેફ દેટ. પછી હવે થોડું બેટા કરતા હવે બીજો બેટા વધી જાય છે, હવે આમાં પાછું બે ચીજ થાય છે, અગર પેલી છોકરીને ગમે, ઘણી વાર એને ગમે છે કારણ કે એને સ્નેહ લાગણી પ્રેમ પ્યાર એના હસબન્ડથી નથી મળતો ને અહીંથી મળે છે તો એને પેલું બેટા ગમે છે અને એ એક્સેપ્ટ કરી લે છે અને પેલો તો બેઠો જ હોય છે. પેલાનું તો એ જ કામ છે, ટુ બી વેરી ઓનેસ્ટ લેટ્સ ફેસ ધેટ ફેક્ટ, કારણ કે મેં ના પહેલા કહ્યું કે આ જે ધર્મગુરુ છે એટલો ના કરે, એની જોડે એના બધા અનિવાર્ય બીજ સાથે એટલે જોડાયા કે એ બીજા જોડે કરતી હોય, બીજી બહેનો આવતી હોય અને જે ઓકે મિયા બીજી રાજી ક્યાં કરેગા કે આજે સુધી આ ચાલતું હોય. પણ હવે શું થાય છે, હવે તમને એક આગળ વાત કરું, હવે આ બહેને થાય છે કે બધી છોકરીઓ હું એને વશમાં કરી શકું, હવે કોઈ સ્ટ્રોંગ છોકરી આવે છે, બેન આવે છે, સાધ્વી આવે છે, સ્ટ્રોંગ આવે છે જે જેન્યુઇનલી, હવે એને તો ખબર નથી અહીંયા તો આવું જ ચાલે, તો બિચારી જેન્યુઇનલી ગુરુ કરવા આવે છે અને પછી પેલો એને મિસયુઝ કરે છે, એની પણ જબરજસ્તી કરે છે. હવે પેલો ગુરુ જબરજસ્તી કેમ કરે છે? કારણ કે હવે એના સૌથી એકદમ પાવરફુલ સમજી રહ્યો છે, એ કહે છે કે આખી દુનિયા મારી મુઠ્ઠીમાં, મારી પાસે પૈસા છે, મારી પાસે લોકો છે, મારી પાસે પોલિટિશિયન છે, બધા જ મારા છે, એટલે એ પાવરમાં એ પેલી પર જબરજસ્તી કરે છે. હવે આ છોકરી પર જબરજસ્તી કરે છે, બિચારી કોઈક નાની પેલી દોસાળ છોકરી હોય તો ચૂપ બેસે, અને ઘણી વાર આ જે કેસ હતો એમાં એ કોઈ કે નાનામી પત્ર લખ્યો હતો હાઈકોર્ટમાં. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે જે ઓવર કોન્ફિડન્ટલી આ ગુરુ આ શું ગુરુઓ શું પોલિટિશિયનો બી ઓવર કોન્ફિડન્ટલી આવું બધું ઘણું કામ કરે છે, એક્ટરો બી કરે છે, આપણી પાસે એવી ઘણી સ્ટોરીઓ છે. એટલે આજે એ લોકોનો ઓવર કોન્ફિડન્સ, એ લોકો પછી એ લોકો ઘણી વાર બધા ભગવાન પોતાના સેલ્ફી વિચારે કે લોકો એ જ જેને સાષ્ટાંગ પ્રણામ કરતા હોય, લોકો ઝૂકી જતા હોય, પછી બધા એ લોકો માટે હેલિકોપ્ટરો અને ગાડીઓ મોકલતા હોય, એટલે આ લોકો સમજે છે કે અમે ભગવાન છીએ, અમને કોઈ દુનિયામાં કોઈ કરી શકવાનું નથી. અને આ બધાને લીધે આજે આજે અને આજે આજે પેલું લેડીઝવાળો મામલો છે એ તો બધાનો શોખ છે, તમે ઇટ ઇઝ લાઈક ધર હોબી કે હા એ તો ને ઘણી વાર તો ઘણા આપણા પોલિટિશિયનો બી સમજે છે કે ભાઈ આ દિવસમાં એક બે વાર તો કરવાનું તો જ અમે યંગ રહી શકીએ, એમ ઇન્ક્લુડિંગ આસારામ. એટલે આ બધાનો લીધાનો આન્સર તો બહુ સિમ્પલ છે, ત્યારે ત્યારે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને મારે અંતમાં એક જ વસ્તુ કહેવાની છે કે ધર્મનો જે પ્રચાર થઈ રહ્યો છે હરિયાણા અને પંજાબના રાજમાર્ગો પર એ થતો જ રહેશે. અત્યારે પંચકુલા કોર્ટના ચુકાદા બાદ હરિયાણા અને પંજાબના રાજમાર્ગો પર હિંસા ભડકી ગઈ છે, બાબા
રામ રહીમને બચાવવા માટે એમના સમર્થકો જનૂની બની ગયા છે, હિંસાનું પ્રદર્શન કરી રહ્યા છે, પોલીસ પર હુમલો થઈ રહ્યો છે, પંચકુલા અદાલત ઉપર હુમલો થયો છે, રેલવે સ્ટેશનમાં આગ ચાંપવામાં આવી છે, હિંસા ત્યાંથી નીકળીને દિલ્હી સુધી પહોંચી ગઈ છે. દિલ્હીના કેટલાક રાજમાર્ગો ઉપર એટલે કે સાત સ્થળો ઉપર હિંસાના બનાવ બનેલા છે. ફરીથી એક વખત હું તમને કહેવા માંગીશ કે ડેરા સચ્ચા સોદા શીખ સંપ્રદાય સાથે જોડાયેલો આ સંઘ છે અને તેની ધાર્મિક પોતાની એક વિચારધારા છે. નિર્માણ લીધે ક્યારેય પણ કોઈની ધાર્મિક વિચારધારાને કે તેમની લાગણી દુભાય એવો કોઈ જ પ્રયાસ કર્યો નથી. તેમ અમે ફક્ત અને ફક્ત પંચકુલા અને પંચકુલા કોર્ટના ચુકાદાને, પંજાબ અને હરિયાણાના રાજમાર્ગો પર થયેલી હિંસાને અમારું જવાબદારી સમજીને તમારા સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે. તેમ છતાં પણ આજે તમને એવું લાગતું હોય કે ધાર્મિક લાગણીને દુભાવવામાં આવી છે તો મિચ્છામી દુક્કડમ.